એક દિવસ જ્યારે એક જૈન સાધુ તાનસેન અને અન્ય એક યુવાન સાધુ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓની મુલાકાત એક સુંદર યુવતી સાથે થઈ જે નદીના પૂરજોશવાળા ઊંડા પ્રવાહને પાર કરવામાં સક્ષમ ન હતી તાનઝેને તેને મદદ કરી અને તેને ઉંચકીને નદીની પેલે પાર ગયા પછી તેણે યુવતીને વિદાય આપી અને સાધુઓએ તેમની યાત્રા આગળ ચાલુ રાખી થોડા દિવસોની મુસાફરી પછી યુવાન સાધુએ તાનસેન સામે જોઈને ખૂબ વ્યાકુળ સ્વરે પૂછ્યું મને લાગ્યું કે આપણે સાધુએ સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ શા માટે તમે તેને તે રીતે ઉંચકી લીધી તાનસેને જવાબ આપ્યો કઈ સ્ત્રી ઓ તારો મતલબ તે સ્ત્રી કે જે ત્યાં હતી મેં તેને ઘણા સમય પહેલાં નીચે ઉતારી દીધી છે શું તે હજુ પણ તેને ઉચકી રાખી છે જ્યારે તાનસેન કહે છે કે શું યુવાન સાધુએ હજુ પણ તેને ઉચકી રાખી છે ત્યારે તેમનો અર્થ શું છે નેચર ઓ ધ માઇન્ડ ડિસાચ મનનો સ્વભાવ એવો છે લોકો તેમના જીવનમાં સંઘર્ષ કરે છે તેનું કારણ એ છે કે તેઓએ તેમના મનના સ્વભાવને સમજવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી મનનું એક મૂળભૂત પાસું એ છે કે તમે જેને હું ઈચ્છતો નથી એવું કહો તે તમારા મનનો સ્વભાવ બની જાય છે તે તમારા મનની મુખ્ય સામગ્રી બની જાય છે જો તમે કહો મારે વાંદરાઓ વિશે વિચારવું નથી તમે પ્રતિજ્ઞા લો હું હવે વાંદરાઓ વિશે વિચારીશ નહીં તો આખો દિવસ તમે માત્ર વાંદરાઓ વિશે જ વિચારતા હશો જો તમે આવી કોઈ પ્રતિજ્ઞા ન લીધી હોય તો કદાચ તમે વાંદરાઓ વાંદરાય વિચારશો નહીં સિવાય કે તમે તેમને જુઓ તો બ્રહ્મચારી એ કોઈ પ્રતિજ્ઞા નથી કે હું સ્ત્રીનો સ્પર્શ કરીશ નહીં તમે તમારા જીવનમાં કંઈક ઉચ્ચ હાંસલ કરવાનું કમિટમેન્ટ લીધું છે તે અન્ય પરિમાણને સ્પર્શવા માટે જ્યાં સાધારણ વસ્તુઓ તમારા માટે અર્થહીન હશે પરંતુ જો તે ન થયું હોય તો તમે તેને કઠોર પ્રતિજ્ઞાથી અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છો શું તમને લાગે છે કે સ્ત્રીને સ્પર્શ ન કરવાથી તમે બ્રહ્મચારી કે સાધુ બની જશો તેવું નથી કંઈક ઉચ્ચ મેળવવાની મહત્વકાંક્ષા રાખીને તમે સાધુ બની જશો તમે સતત કંઈક ઉચ્ચ માટે મહત્વકાંક્ષા રાખો છો તો તમારી આજુબાજુ શું છે તે જોતા નથી તે અલગ છે પણ તમે કહો કે હું આ જોઈશ નહીં તો તમારું મન તેનાથી ભરાઈ જશે તો કોઈ સ્ત્રીને મદદની જરૂર હતી તેણે તે કરી અને તે આગળ વધી ગયા આ યુવાન સાધુએ તેણીને સ્પર્શન કર્યો પણ હવે બે દિવસથી તેના મનમાંથી જતી નથી તેને તે મનમાંથી કાઢી શકતો નથી તો એ કે જેની જરૂર હતી તે કર્યું અને સ્ત્રીને ત્યાં જ ઉતારી દીધી બીજું જે સ્ત્રીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે દરેક સમયે તેના વિચારથી ભરેલો છે તો આ સ્ત્રી વિશે નથી આ કોઈ વસ્તુ વિશે નથી આ તમારા મનના સ્વભાવને સમજવા વિશે છે જો તમે કહો કે હું કંઈક ઈચ્છતો નથી તો તે જ થશે કેમ કે આ મનમાં કોઈ બાદ બાકી કે ભાગાકાર નથી બળજબરીથી કોઈ એક ચોક્કસ વિચારને તમે મનમાંથી કાઢી શકતા નથી તમે ગમે તે કરવાનો પ્રયાસ કરો તે ફક્ત એક વધારો જ છે સરવાળો અને ગુણાકાર થશે તમારા મનમાં કોઈ બાદ બાકી કે ભાગાકાર નથી તો તમે કોઈ એક ચોક્કસ વિચારને બળજબરીથી કાઢી શકતા નથી તે ફક્ત એટલું જ છે કે જો તમારી બીજું મેળવવાની છે તો આ બધું બાષ્પીભવન થઈ જશે તમે પર્વતની ટોચ પર જવા માંગો છો તમે તેના પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તળેટીમાં શું છે તમારી ચિંતાનો વિષય નથી જો તમે તળેટીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ટોચ પર કેવી રીતે પહોંચશો ક્યારે નહીં પહોંચો ખરું ને જો તમે તળેટીને ટાળશો તો તમે પર્વતની ટોચ પર કેવી રીતે પહોંચશો તમે ક્યારેય નહીં પહોંચો જો તમારું ધ્યાન પર્વતની ટોચ પર છે તો તમે તળેટીને પાર કરી જશો અને તમારું ધ્યાન પણ નહીં જાય તો તેણે સ્ત્રીને મદદ કરી તે કોઈ મોટો મુદ્દો ન હતો એ ફિકર પણ ન હતી કે પુરુષ છે કે સ્ત્રી કોઈએ મદદ માટે કહ્યું તેણે મદદ કરી અને આગળ વધ્યા પણ આ પુરુષ જે સ્ત્રીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે તેનું મન તેનાથી ભરેલું છે